તો પાંચમું ચેપ્ટર શીખતા પહેલા આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે આપણે શીખી ગયા છે તેની સમજ હોવી જરૂરી છે. હા, હજુ પણ આવે છે અંદર મધ્યસ્થના અમુક પાર્ટ આવે છે. કયા કયા? આપણે ચતુર્થકો એમાં Q1, Q2 એટલે મધ્યસ્થ અને Q3. આ ચાર પાંચ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હજુ ચલો હું લખી દઉં છું, પ્રમાણિત વિચલન આવડવું જોઈએ તમને. પછી જે મેઇન વસ્તુ છે, આ પાંચ વસ્તુ શોધીને તમારે જે મેઇન વસ્તુ કરવાનું છે તે શું છે? છઠ્ઠું જેને આપણે કહીશું વિષમતા. અને સાતમો આવશે વિષમતા. એટલે વિષમતા અને વિષમતા પર આવવા માટે તમને આ પાંચ વસ્તુ જાણવી જરૂરી છે. ચાલો કઈ વાંધો નહીં, તો આપણે એક કઈ જોઈ લઈએ છીએ. આજે તો મારા ખ્યાલથી ઇન્ટ્રોડક્શન જ થશે, કેમ કે બહુ મોટું ચાલવાનું છે આજે. પણ છે બહુ ઈઝી, આપણે ઓલરેડી આ વસ્તુ કરી ગયા છે, ઈઝી જ છે આ વસ્તુ. તો પહેલા લઈએ છીએ મધ્યક. તો મધ્યકમાં તમને એક વસ્તુ મેં તમને ક્લિયર કરાવી હતી કે ભાઈ જુઓ, સતત ચલ ને અસતત ચલ સૌથી પહેલા તો આપણે આ ડેટા કયા છે? ગ્રુપ ડેટા કહેવાય. ગ્રુપ ડેટા એટલે એને શું કહેવાય? વર્ગીકૃત માહિતી કહેવાય. આપણે અહીંયા આગળ વર્ગીકૃત માહિતી જ આપણને મળશે અહીંયા આગળ. તો વર્ગીકૃત માહિતીમાં બે પ્રકાર પડે છે, અસતત ચલ અને સતત ચલ. એટલે આ શું છે સર, અસતત અને સતત? તો બેટા તમારે જ્યારે પણ પ્રશ્ન આવશે, તમારા દાખલા આવશે, તેમાં અસતત ચલ વાળા દાખલા હશે અને સતત ચલ વાળા દાખલા હશે. સતત ચલમાં તમને શોર્ટકટ કહી દઉં તો ભાઈ વર્ગ વાળા દાખલા. અને સર અસતત ચલમાં શું છે શોર્ટકટ? અરે વર્ગ વગરના દાખલા યાર, આ શોર્ટકટ છે. વર્ગ વગરના એટલે તમને ટેબલ આપી દીધું હશે અહીંયા આગળ, ટેબલ આપેલું હશે આગળ, તમને કઈક કોઈ ચલ આપેલું હશે, પાછળ તમને આવૃત્તિ આપેલી હશે. બરાબર, ટેબલમાં કયું આપેલું હશે? ધારો કે તમને યાર કોઈ આપેલું હશે, કોઈ પણ પેરામીટર આપેલું હશે, કોઈ પણ ચલ આપેલો હશે, જેમ કે વર્ષ. અને એક શું આપ્યું હશે? સંખ્યા. તો આ રીતે તમને કોષ્ટક આપેલું હશે, ટેબલ આપેલું હશે, તો તે વર્ગ વગરના થયા. અને વર્ગવાળા તો જુઓ, વર્ષ અને સંખ્યા તો બરાબર જ છે, પણ અહીંયા આગળ વર્ષ તમને વર્ગમાં આપેલા હશે. કમ્પ્લીટ. અને સંખ્યા તો કોઈ પણ હોય, અહીંયા આગળ જે તમને આપ્યું છે તે લઈ લેવાનું. તો આ રીતે તમને દાખલા આપેલા હશે. ઓકે, વર્ગ વગરના દાખલાની વાત કરીએ આપણે. તો વર્ગ વગરના દાખલાની વાત આપણે કરીએ તો કેવી રીતે આપણે મધ્યક શોધીશું? અરે હું પૂછી દઉં છું, ઓકે. જો વર્ગ વગરના દાખલા આપેલા હોય તો તમે સિમ્પલ એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન લઈ લેશો. તો સિગ્મા એફ એક્સ કેવી રીતના આવશે? સમ કરીશું ત્યારે જોઈશું આપણે. કેમ કે તમને અહીં આગળ હું તમને કહું વર્ષ અને સંખ્યા આપેલી હોય તો વર્ષ તમારું એક્સ હશે અને સંખ્યા એફ હશે. આ બંનેનો ગુણાકાર જે આવશે તે તેનું કોલમ બનશે અહીંયા આગળ, અને એનો સરવાળો કરશો એટલે તમને સિગ્મા એફ એક્સ મળી જશે અને છેદમાં એ. કાં તો શું થયું તમારું? મધ્યકનું થયું. બરાબર છે, મધ્યકનું અસતત ચલનું થયું. સતત ચલમાં શું હશે? તો ભાઈ તમે અહીંયા આગળ ધ્યાન રાખજો, તમારે અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ આવશે વર્ષ એટલે કે વર્ગ, સંખ્યા. અહીં જો વર્ગ આવે તો તમારે એના માટે શું શોધવું પડે? મધ્ય કિંમત. તે તમારો એક્સ બનશે, આ તમારું એફ બનશે. હવે જો આ જોવા જઈએ તો સંખ્યા તમારું આવૃત્તિ તમને આપેલી હોય, તે આવૃત્તિ મોટી હોય, કાં તો આ મધ્ય કિંમતની સંખ્યા મોટી આવતી હોય, તો તમારે અહીંયા આગળ શું કરવું પડશે? ધારેલો મધ્યમની વૃત્તિ કરવું પડશે. બરાબર, ધારેલા મધ્યમની વૃત્તિ કરશો તો શું આવશે તમારું અહીંયા આગળ? ધારેલા મધ્યમની રીત કાં તો પદ વિચલનની રીત, બે રીતો છે. તો જનરલી જો મોટી સંખ્યા આપેલી હોય તો આપણે ધારેલા મધ્યમની રીત કરતા પદ વિચલનની રીત બરાબર છે. તો અહીંયા આગળ શું થશે? ડી બરાબર એક્સ આઈ એક્સ માઇનસ એ અપોન સી વાળું લઈ લેવાનું. પછી તમારું શું થશે અહીંયા આગળ?
f into d થઈ જશે બરાબર છે પછી શું થશે fd into d fd square થશે તો આ એટલે તમારું શું બનશે કોલમ બની જશે તારે તમને ખાલી બતાવવા માટે મેં બતાવી દીધું અહીંયા આગળ હવે શું કરશું તો તમને ખબર છે x બાર બરાબર a ધારેલો મધ્યક છે તે પ્લસ સિગ્મા fd સિગ્મા fd રેસ ટુ n ઇનટુ c આ એનું સૂત્ર થશે હવે fd સ્ક્વેર આપણે શોધ્યું છે તે શેના માટે પ્રમાણિત વિચલન માટે તે શોધવાનું શોધીશું આપણે પછી યાદ છે તો આ રીતના થશે હવે માની લો કે તમને હવે અહીંયા આગળ વર્સ એટલે કે તમને જે આ તમારા વર્ગ છે તે નાના છે અને ફ્રીક આ સંખ્યા પણ નાની સંખ્યા છે તો તમે પછી અહીંયા આગળ કઈ રીતે કરશો તો પછી અહીંયા આગળ રીત તો સમજી લો તમે અહીંયા આગળ ડાયરેક્ટ x ઇન્ટુ f કરી શકો છો તો x f થઈ જશે પછી શું થશે એનું ટોટલ કરી દેશો તમે તો એ કયું તો અહીંયા આગળ ટોટલ કરશો તો તમારો તમે કયા સૂત્ર અહીં યુઝ કરશો તો અહીંયા આગળ હવે a ધારેલો નથી તો શું આવશે સિગ્મા x f અપોન n ઇન્ટુ c ની જરૂર નથી આયતા પણ કરી શકશો તમે બરાબર પણ જનરલી આપણે શું કઈ રીત લઈશું આપણે આ પદ વિચલની રીત લઈશું ભલે નાનું હોય કે મોટું હોય તો આપણે શું છે કે કમસે કમ એના કારણે આપણું આપણે દાખલો બહુ ઈઝીલી થઈ જાય ઠીક છે તો આ તમારું મધ્યક થઈ ગયું મધ્યસ્થ છે મધ્યસ્થમાં તમને જો ટેબલ વાળો આપેલો હોય તો કશું છે જ નહીં તમે શું કરશો m બરાબર n પ્લસ 1 અપોન 2 નું અવલોકન જે પણ સંખ્યા આવે તે સંખ્યા તમે સેવા જોશો ટેબલમાં જોશો કયા ટેબલમાં જેમ કે તમને એક વર્ષ આપેલા છે સંખ્યા આપેલી છે અહીં આગળ ત્રીજો કોલમ આવશે સંચયી આવૃત્તિ તો તમે જે પણ અહીંયા અવલોકન આવે જે તમારો જવાબ અહીંયા આગળ આવે તે જવાબ તમે અહીંયા આગળ જોશો પછી શું કરશો લાઈન કરશો બરાબર છે અને એ જે અહીંયા આગળ આવે તે તમારું શું થશે મધ્યસ્થ થશે બોલો ખબર પડી ગઈ આ યાદ આવે છે પહેલાનું આવે જ હા યાદ રાખજો પહેલાનું બધું યાદ રાખજો ભૂલી ના જશો કેમ કે એ જ બધું છે હવે માની લો કે વર્ગવાળા દાખલા હોય તો શું કરશો તમે તો સીધી વસ્તુ છે તમને વર્ગ આપેલો હશે તો તમે શું કરશો ભાઈ વર્ષ સંખ્યા યાદ રાખજો વર્ગવાળા દાખલામાં મધ્યસ્થમાં સંચય આપણે મધ્ય કિંમતની જરૂર નથી એ તો આપણને મધ્યક શોધવું હોય તો આપણે જરૂર પડે તો પછી તમને અહીંયા આગળ વર્ગ આપ્યો હશે સંખ્યા આપી હશે સંચય આવડી તમે તૈયાર કરશો પછી માની લો કે તમે શું કરશો એમ બરાબર એન અપોન ટુ અવલોકન આ લેશો તમે આ લેશો તો તમારો જે જવાબ આવશે તે જવાબ તમે આની અંદર અંડરલાઈન કરશો સંચય આવતી માં જોશો તમે અને એની નીચે જે પણ તમારું અવલોકન આવ્યું એ કયા સંચય આવતીના કેસમાં આવે છે તેને પછી તેના નીચે તમે આખી આ હોલ લાઈન કરી દેશો પછી તમે શું કરશો પછી તમારો આ જે અહીંયા આગળ વર્ગ છે વર્ગની લોઅર લિમિટ નીચલી સીમાને એલ લેશો આ સંખ્યા અહીંયા આગળ આવશે તેને એફ લેશો અને બરાબર આની ઉપર તમે સીએફ લેશો યાદ આવે છે હા ચલો તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં જેમ કે આ 100 છે બરાબર છે તો શું થશે 50 50 નું અવલોકન હવે આ 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 છે આ 15 છે આ 25 છે આ 30 15 25 અને આપડા ને લઈએ છે 10 સંચય આવૃત્તિ બનાવી શું તો 5 5 ને 15 20 20 ને 25 45 45 ને 10 55 તો હવે આ 50 નું શેમાં આવશે અવલોકન 55 ની અંદર આવશે તો આપણે અંડરલાઈન કરીશું હવે આ જે 30 છે 30 છે તે શું છે નીચલી સીમા કહેવાય બરાબર છે નીચલી સીમા તો
लोअर लिमिट निचली सीमा तो तीस आन टू क्यू पचास से सी एफ के पिस्तालीस से F કેટલું છે 10 C કેટલું છે 10 10 10 ગયા 30 હતા 5 તો 35 સવાર મધ્ય સાહેબ ખબર પડી ગઈ આ રીતના કરવાનું હોય છે હા પડી આપણે શીખીશું બહુલક બહુલકને આપણે મોડ કહીએ છે મોડ તો જુઓ બહુલકમાં વર્ગ વગરના દાખલા હોય તો શું હશે ભાઈ વર્ષ સંખ્યા भाई अहीं अगर हूँ लखू छू एक बे त्रण चार पांच वर्ष लख्या मैं अगर आठ सात त्रण बार नौ तो जारे तमने असदा चल भाई वर वगर ना दाखला भाई ताय तमे मोड़ की ता सोचो जो सो कि भाई कई संख्या मोटी छे कई संख्या मोटी छे बार बार नी सामे सू छे चार तो तमारो एसो आवशे मोड़ आवशे चार जेने आपणे कहीशुं बहुलक क्लियर अबे वर्ग गणना दाखला तो वर्ग गणना दाखला में तुम जुओ भाई कई मोटी संख्या छे भाई 25 मोटी संख्या छे ओके तो अंडरलाइन कर लो अबे आ f1 ऊपर f0 नीचे f2 20 लोअर लिमिट એટલે નીચલી સીમા બરાબર છે હવે શું કરશો તો ભાઈ સૂત્ર બહુલક જેને આપણે મોડ કહીએ છે L plus F1 minus F0 2F1 minus F0 minus F2 into C L કેટલું છે 20 F1 કેટલું છે 25 F0 કેટલું છે 15 2F1 એટલે કે 25 ગુણ્યા 2 50 F0 કેટલું છે 15 F2 કેટલું છે 10 અને C છે 10 બહુલક આવી ગયું બોલો આટલું ખબર પડી ગઈ બહુલક તો તમને મધ્યક મધ્યસ્થ ને બહુલક પદી ખબર પડી ગઈ ચતુર્થકો જોઈ લઈએ અને ક્યુ ટુ એટલે મધ્યસ્થ मध्यस्थ ने आपने શું કહે Q2 તો આ કેસમાં વર્ગ વગરના કેસમાં આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું તો જુઓ અહીંયા આગળ ધારો કે ટોટલ કર્યો આપણે 39 આવ્યો તો આ n બરાબર 39 છે તો આપણે શું કરીશું ભાઈ Q1 લઈશું તો 1 n plus 1 upon 4th મૂ અવલોકન તો ભાઈ 1 નો તો કોઈ મતલબ નથી પણ n છે 39 39 plus 1 40 40 upon 4 મૂ અવલોકન તો 40 upon 4 કેટલા થશે 10 મૂ અવલોકન તો બેટા 10 મૂ અવલોકન અહીંયા તમારે સંચય આવતી બનાવવી પડશે 8 ને 7 15 15 ને 3 18 18 ને 12 30 30 ને 9 39 આ શું છે સંચય આવતી જેને આપણે CF કહીએ છે બરાબર છે તો 10મો અવલોકન કોની વચ્ચે આવશે ભાઈ આની અંદર આવશે તો તમારું આ શું થઈ ગયું Q1 થઈ ગયું બોલો ખબર પડી હા તો આપણે અહીંયા આગળ વર્ગ વર્ગ
આપણે શું વર્ષ આપેલા છે, સંખ્યા આપેલી છે અને આ CF સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ તે પણ આપણે બનાવી પડશે અલગથી. તો અહીંયા તમારું શું આવી ગયું? Q1 આવી ગયું. ચાલો હવે આ કેસમાં આપણે કેવી રીતના કરીશું ચાલો જોઈ લઈએ. Q1 ની વાત કરીએ તો શું કરીશું? Q1 બરાબર 1 અને n પ્લસ 1 નહીં, વર્ગમાં n અપોન 4 આવશે. તો n કેટલું છે આનું ટોટલ કરવાનું આપણે? તો કેટલો આવશે? આ ટોટલ છે 55. તો 55 ભાગ્યા 4. તો 55 ભાગ્યા 4 કેટલા આવશે? 4 એકા 4, 4 તરી 12, 4 સદાર 13.75 આવશે. તો 13.75 સેવા આવશે આ ભાઈ આની અંદર આવી જશે. લાઈન કરો. શું કરશું હવે? Q1 શોધવા માટે L પ્લસ N અપોન 4th મૂ અવલોકન માઇનસ CF અપોન F ઇનટુ C. તો L કેટલું છે ભાઈ? આ તમે લાઈન કહી છે તે 10, N અપોન 2 13.75, CF જશે ઉપરવાળું. આ CF બરાબર છે, એ યાદ રાખવાનું. CF જશે તમારું ઉપરવાળું, આ તમારું F. તો CF છે તમારું 5, F છે તમારું 15 અને C છે તમારું આ બંનેનો ડિફરન્સ 10. બરાબર છે. તો આ રીતે તમારું શું થશે? આગળ તમે કામ કરશો તમારો આવી જશે જવાબ. બરાબર છે. 5 2 10, 5 3 15, તો ઇન્ટુ 2 અપોન 3, તે રીતે તમારો આન્સર આ 8.75 × 2, તો 17.50 ભાગ્યા 3, તો 3 5 15, 3 8 24, 3 4 9, 5.83, એટલે આવશે તમારું 15.83. આનો તમને ખાલી એક સેમ્પલ બતાવી દીધું તમને કે આ રીતના આવશે. તો આ Q1 નું થયું. Q3 હોય તો અહીં 1 ની જગ્યાએ શું આવી જશે? 3 આવી જશે. Q3 હશે તો શું હશે? અહીં 1 ની જગ્યાએ શું આવી જશે? 3 આવી જશે. બરો ખબર પડે છે? હા સર, દાખલામાં કહેશે કે Q1 શોધો કે Q3? ના, આપણે શોધવું જ પડશે બંને બધું જ. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તમે આખું કવર કરી લીધું, તમે તમારું રિવિઝન પણ થઈ ગયું. બરાબર છે. તો તમારું આ રીતના જોવા જઈએ તો મધ્યક થઈ ગયું, મધ્યસ્થ થઈ ગયું, બહુલક થઈ ગયું, ચતુર્થક થઈ ગયું, પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન હું તમને સૂત્ર બતાવી દઉં છું. ચાલો, તો પ્રમાણિત વિચલન જેને આપણે શું કહીએ છીએ? SD. સ્ટાન્ડર્ડ ડેવિએશન. એનું સૂત્ર શું છે? તો ધ્યાનથી જુઓ. તો SD ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FD સ્ક્વેર અપોન N માઇનસ સ્ક્વેર. બરાબર. આ સિમ્પલ તમારું જ્યારે અસતત ચલ હોય ત્યારનું સૂત્ર આ. બરાબર. કયું? અસતત ચલનું સૂત્ર. અને સતત ચલ હોય તો ઇન્ટુ સી. હવે આયા આપણે વિષમતા પર. તો વિષમતા જેને આપણે SK પણ કહીએ છીએ, સ્ક્યુનેસ. જો બેટા એમાં શું છે તને કહું, આ વિષમતા જે છે ને તે વિષમતામાં સૌથી પહેલું સૂત્ર છે X̄ - મોડ. આ MO લખ્યું એટલે મોડ. કયા કેસમાં? કે જ્યારે તમે
बहुलकनी किंमत आपेल हो के शोधी हो जा रहे तो तुम कहो के सर बहुलकनी किंमत आपेल तो आपने शोधवानो हो तो ये तो सर केवी नहीं तो आपने शोधी तो मळे ने केम पण आ केस मा शू थशे અમુક વખતે તમને બહુલક શોધવા નહીં દે એ લોકો ત્યારની વાત કરું છું તો જ્યારે પણ બહુલકની કિંમત આપીને ત્યારે આપણે શું કરીશું સ્ક્યુનેસ બરાબર એટલે કે વિષમતાનું સૂત્ર બરાબર x શું છે x બાર માઈનસ મોડ તો આ વિષમતા થયું વિષમતાંકનું શું થશે તો આપણે એક લખી છે વિષમતાંક તો વિષમતાંક એટલે કે એને આપણે કહીશું જે એનું સૂત્ર શું થશે તો જે લખ્યું ને તેજ ખાલી નીચે આવશે s સ્ટાન્ડર્ડ ડેવિઝન આ સ્ટાન્ડર્ડ ડેવિઝન આવશે ઓકે આનામાં પણ મેં લખ્યું જ્યારે ત્યારે અને જ્યારે બહુલકની કિંમત ના આપેલી હોય ત્યારે શું થશે આવશે મધ્યસ્થ જ્યારે બહુલક ની સંખ્યા એટલે કે જ્યારે પણ આવૃત્તિ જ્યારે પણ મહત્તમ આવૃત્તિ एक करता वधारे आपेली होय जाने कोई आवृत्ति तुमने एक करता वधारे आपी हो तो तुम बहुलक शोधी सकसो नहीं शोधी सको ने बराबर पछी बीजो पण एक केस छे के मानी लो आ वर्ग आपे छे ने वर्ग असमान वर्ग असमान वर्ग लंबाई वाला वर्ग होय त्यारे तमारे शू शोधवू पड़े मध्यस्थ शोधवू पड़शे ज्यारे पण तमने महत्तम आवृत्ति एक करता वधारे आपेलो होय त्यारे अने असमान वर्ग लंबाई वाला वर्ग होय त्यारे तमारे शू शोधवू पड़शे मध्यस्थ तो ए केस मां तमारे एनु विषमतांक नु सूत्र शू रहेशे आज बराबर छे आज क्या केस में लखी दू के बहुलक शोधो शक्य न हो त्यारे बराबर अने बीजू छे असमान वर्ग लंबाई वाड़ा वर्ग आपेल होय त्यारे बोलो बेटा खबर पड़ी गई यार विषमता ने विषमता को लॉजिक बस आज छे बीजू कशु नहीं।